રાજકોટમાં લોકડાઉન જારી છે, છતાં પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે અને બહાર નીકળી રહ્યા છે, જેને લઈને રાજકોટ પોલીસે અનોખી કાર્યવાહી શરૂ કરી દીધી છે. બિનજરૂરી બહાર નીકળતા લોકોને પોલીસે તડકામાં ઉભા રાખ્યા હતા. લોકો ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસે કાર્યવાહી કરી છે. વાયરસની દહેશતને લઈને રાજકોટ અને ગુજરાતના અન્ય જિલ્લાઓ છે કે જ્યાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે ત્યાં લોકડાઉનની પરિસ્થિતિ છે, પરંતુ આ પરિસ્થિતિની અંદર પણ અમુક લોકો છે તે બહાર નીકળી રહ્યા છે વગર કહી શકાય કે કામ બહાર નીકળતા. આવા લોકો સામે પોલીસ દ્વારા પણ અત્યારે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. હું આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે લોકો કહી શકાય કે પોતાના કામ સિવાય કહી શકાય અન્ય પરિસ્થિતિની અંદર લઈને બહાર નીકળી રહ્યા છે. આ તમામ લોકોને અત્યારે આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. જેઓ જે પણ લોકો મેડિકલ સહિતના જે કહી શકાય બહાનાઓ આપી રહ્યા છે તેમની પાસે પ્રૂફ પણ મંગાવવામાં આવી રહ્યું છે. અને બીજું એક મહત્વની બાબત છે કે આ તમામ લોકો છે કે જેને કહી શકાય તડકાની અંદર 5 મિનિટ ઉભા રાખવામાં આવી રહ્યા છે, કારણ કે આ એક કહી શકાય રાજકોટ પોલીસનો નવતર પ્રયોગ છે. એક તરફ એક એવી પણ વાત છે કે જે કોરોનાનો જે વાયરસ છે તે તડકાની અંદર નથી રહી શકતો, એટલે લોકોને તડકાની અંદર ઉભા રાખવામાં આવી રહ્યા છે જેથી કરીને લોકોને સમજણ આવે. આ લોકોના સ્વાસ્થ્ય માટે છે, લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અત્યારે આપ જોઈ શકો છો એક બાદ એક પોલીસ દ્વારા લોકોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે, પૂછવામાં આવી રહ્યું છે કે તેઓ કયા કારણથી બહાર નીકળ્યા છે. જો તેમનું જે બહાર નીકળવાનું કારણ યોગ્ય ન હોય અથવા તો કામકાજ વગર બહાર નીકળ્યા હોય તો તે તમામ લોકોને અત્યારે 5 મિનિટ સુધી તડકાની અંદર ઉભા રાખવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો આ જે વ્યક્તિ છે તેને પણ ઉભા રાખવામાં આવ્યા છે, એટલે લોકોને સમજણ આવે એના માટે નવતર પ્રયોગ રાજકોટ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યો છે. 5 મિનિટ માટે આ પ્રકારે રસ્તાની સાઈડમાં લોકોને ઉભા રાખવામાં આવે જેથી કરીને તેમને સમજણ પડે કે બહાર ન નીકળે. આ તેમના સ્વાસ્થ્યની જાળવણી માટે છે. પોલીસ પણ સહકાર આપી રહી છે, સામે તંત્રને લોકો સહકાર આપે તેવું ઈચ્છી રહ્યા છે. અને આ જ ભાગરૂપે અત્યારે પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, કારણ કે લોકોમાં જો જાગૃતતા નહીં આવે તો પોલીસ દ્વારા તંત્ર દ્વારા કહી શકાય કે તેનું પાલન કરવા માટે કાયદાકીય તેમની સામે પગલાં પણ લેવામાં આવશે. કેમેરા પર્સન જય ભીંડે સાથે ગૌતમ બેડા, VTB ન્યૂઝ.